राम चंद्र भगवान की जय। सदगुरु गुणपति निशारदा दृढ़ नमन करवाना सार। शरण गए सुख आपसे शेर दे निहा। दया धर्म का मूल है, पाप का मूल अभिमान। तुलसी दया न छोड़िए जब लग घट में ओय प्राण। तुलसीदास कह गया से कि पर धन पत्थर मानिए पर स्त्री मात समान। इतना कीजिए हरी नहीं मले तो तुलसीदास जामिन। संत श्री गोस्वामी तुलसीदास पोतानी वाक्यनी अंदर लखेलू से कि पर धन पत्थर मानिए पर स्त्री मात समान। इतना कीजिए हरी ना मले, આટલું કરવાથી જો ભગવાન ન મળે તો તુલસીદાસ કે હું જામીન છું। પણ માણસને અત્યારે માણસ વિચાર કરતો હોય કે મેં કોઈ પાપ કર્યા નથી, છતાં મારા કિસ્મતમાં આવું કેમ લખેલું છે। પણ આપણે પાપ ક્યારે કર્યા હોય આપણને ખબર હોતી નથી, એટલે એનો દંડ ગમે ત્યારે આપણે ભોગવવો પડે। કરેલું કર્મ કોઈ દી ભૂસાતું નથી। કર્મ તમે કર્યું હોય તો એ કર્મનો બદલો ગમે ત્યારે દેવો પડે। એટલે તો સંતોએ પોતાના ભજનની અંદર લખેલું છે કે દેવા તો પડે છે મોટા ભૂપને નડે, કરેલા કર્મના બદલા દેવા પડે। હે, આ વાત કરું તમને કે ગામડા ગામની અંદર એક સજન માણસના ઘરની સામે એક સોનીની દુકાન, એટલે આ સોનીની અહીંયા બધાય સોનું ગાળવા માટે આવે, સોની ગાળી અને જે કાંઈ એની મજૂરી થતી હોય એ લઈ લે। આમ કરતા કરતા સુનાર આ સોની પાસે ઘણું સોનું ભેગું થઈ ગયું અને સોનું બક્ષામાં ભરીને રાખે, એક પેટી ભરેલી રાખી। હવે એક દિવસ રાત્રે બનાવ એવો બન્યો કે જે રાત દરબારના પહેરેદારો હોય એના રક્ષા કરતા હોય, રાતે પહેરો ભરતા હોય, એમાંથી એકને ખબર પડી ગઈ કે આ સોનીની અહીંયા સોનું ઘણું છે, એટલે તેને રાતે સોનીના ઘરે જઈ અને સોનીનું ખૂન કરી નાખ્યું। સોની મરી ગયો। પહેરેદાર તો જે સોનું ભરેલી પેટી હતી લઈને હાલતો થયો। એવામાં બન્યું એવું કે જે સજ્જન માણસ હતો ને એ લઘુશંકા કરવા માટે રાત્રે બારો નીકળ્યો। બારા નીકળતા જોલો પહેરેદાર હતો એ સોનાની પેટી લઈને જતો હતો, એટલે તરત એને ઊભો રાખ્યો કે લા શું લઈ જાસ? તો કે કાંઈ નથી લઈ જતો, તું બોલમાં તારે જોતું હોય તો અડધું હોનું તું લઈ લે, અડધું હું લઈ જાઉં, પણ તું જાજો રાયડું પાડતો ને। બોલો કે ભાઈ હું કાંઈ ચોર નથી કે મારે આ હોનું લઈ લેવું, પણ આ હોનું તારાથી ન લેવાય મારાથી ન લેવાય, આ હોનીએ બિચારાએ મહેનત કરી અને આ હોનું ભેગું કર્યું છે, મહેનતનું એનું ફળ છે, આ એમનામ આપણે કોઈનું લેવાય નહીં। એટલે ઓલો પહેરેદાર કે ભાઈ માની જા અને એ કાંઈ કરાય નહીં, તો કે ના મારે જોતું નથી અને હું તો, એટલે ઓલો પહેરેદાર હતો ને એને પોતાની પાસે
જે સિસોટી હતી સિસોટી વગાડી, સિસોટી નો અવાજ સાંભળતાની સાથે બીજા શેરીની અંદર પહેરેદારો હતા, એ સાત આઠ ભેગા થઈ ગયા. ભેગા થઈ ગયા એટલે પહેરેદારે કીધું કે આવડો ભાઈ, આ હોનીના ઘરેથી સોનાનો બસકો લઈને નીકળી ગયો હા, પેટી લઈને આવતર્યો હોય, મેં એને પકડી લીધો. ઓલા પાંચ છ જણા હતા એટલે આ બધા એને થઈને ભેગો થઈને પકડી લીધો અને સોનીના ઘીરે ખબર કાઢી તો સોની મૃત્યુ પામેલો પડેલો. આ બધા એ ભેગા થઈ અને આ જે સજ્જન માણસ હતો ને એને પકડીને રાજ દરબારની અંદર લઈ ગયા અને રાજાને જઈને કીધું કે ભાઈ સોનીને ખૂન કરી અને આ ભાઈ આ સોનાનો પેટી હતી ને એ એના ઘરેથી લઈને આવતો રહ્યો છે. હવે અહીંયા જે જજ હતો એ જજે કોર્ટમાં બધે બેને બોલાવ્યા. સજ્જન માણસે કીધું કે ભાઈ ખૂન મેં નથી કર્યું, ખૂન જે આ પહેરેદાર છે ને એને કર્યું છે અને સોનાની પેટી લઈને ઈ જાતો હતો એટલે મેં એને પકડ્યો અને એને આ સિસોટી બોલાવીને પાંચ છ જણા હતા એને બોલાવી લીધા અને હું નિર્દોષ છું. પણ આ તો સબૂત જોઈ ને એટલે ઓલા પાંચ છ જણા હતા કે ના ભાઈ એને કઈ આ ખૂન આ સજ્જન માણસે જ કર્યું છે, અમે એને હગા હાથે અમે પકડ્યો છે એમ કે હા કાંઈ વાંધો નહીં. સજ્જન માણસને કીધું એના ઉપરથી જજને એમ થયું કે આ માણસ ખોટો નથી કારણ કે આ માણસે ખૂન કર્યું નથી, એને ભાષા ઉપર એવું લાગે છે કે આ માણસ સાચો છે, તો આની કંઈક આઈડિયો કરીને ગોતવો પડશે. એટલે જજે એક આઈડિયો કર્યો, ફાંસીની સજા તો એને સુનાવી દીધી છે પણ એને કીધું કે તમને ફેંસલો કાયલ કરવામાં આવશે જાઓ. આને એક આઈડિયો કર્યો, સવારે કચેરી ભરાણીને એમાં એક દોડતો દોડતો માણસ આવ્યો કચેરીમાં અને આવીને તરત કહેવા માંડ્યો કે મારા ભાઈનું ખૂન થઈ ગયું છે, મારા ભાઈનું ખૂન થઈ ગયું છે. અને એટલે આવડા બે ઊભા હતા ત્યાં આગળ, એક આવડો સજ્જન માણસ હતો અને એક જે બસકો લઈને ચોર હતો, એ બે અહીંયા હાજર હતા. એટલે તરત જજે કીધું કે જાઓ જ્યાં લાશ પડી છે ને એ લાશને અહીંયા લેતા આવો, એટલે એના ઉપર આપણે ન્યાય કરીએ. અને ત્રણ જણા લેવા ગયા, બે આવડા માણસો અને એક બીજો પહેરેગર હતો એને મોકલ્યો હારે. ત્રણ જણા ગયા એટલે ઓલા બે, એક હતો સજ્જન માણસ અને એક હતો જે ચોર હતો ઈડોઈ. હવે આ બે જણાએ જોયું ઘીરે જઈને હોનીના દુકાન ઘીરે જઈને જોયું તો ટીપાઈ ઉપર લાશ પડી હતી, માથે ચોળું લુગડું ઢાંકેલું હતું, માથે લોહીના સાંટા હતા. ને બે જણાએ થઈને ઉપાડ્યો, ઉપાડીને ઘરની બહાર નીકળા ગયા એટલે ઓલો જે હારે હતો એ માણસ એકદમ દોડીને આગળ જતો રહ્યો કે લાશ લઈને આવે છે એમ હું કહી દઉં. ઓલો આગળ જતો રહ્યો એટલે હવે આ બે વૈધા વાહી, એટલે જે ઓલો ચોર હતો ને એ બોલો કહેવા લાગ્યો ઓલાને સજ્જન માણસને કે કાં જોઈ લીધું ને સાચું બોલવાથી તને શું ફાયદો થયો, એના કરતાં તે અડધું હોનું મારી પાસેથી લઈ લીધું હોત તો આપણે બેને કામ ન આવે. એટલે ઓલો સજ્જન માણસ કે ભાઈ મને ફાંસીની હુકમ થઈ ગયો છે એનો મને કોઈ વાંધો નથી, પણ મને વાંધો એ છે કે જેનું ખૂન મેં કર્યું નથી આ ખૂનની સજા મારે ભોગવવી પડે છે. પણ હું તો એમ કહું છું કે ભગવાનના ઘરે ન્યાય છે, અન્યાય નથી. એટલે ભગવાને જેમ ધારી હશે એમ થાય છે, બાકી
મને તો એ વાતનું દુઃખ છે કે આ જગત અત્યારે સ્વાર્થલીલું વધારે થઈ ગયું છે. પોતાના સ્વાર્થ આટું થઈને ગમે તે કરે એવા છે. માટે મારે એવું કરવું નથી. મને ભલે ફાંસી થઈ ગઈ, મને કોઈ જાતનો વાંધો નથી. આમ વાત કરતા કરતા અહીં જ્યાં જજ હતા કચેરીની અંદર આને લેવામાં આવ્યા. લાવીને જ્યાં ટીપાએ મૂકી એટલે જજે તરત તાલી પાડી. તાલી પાડી એટલે તરત ઓલો જે માણસ હતો ટીપાઈ ઉપર એ ઝડપ દઈને ઊભો થયો. પોતાના ઉપર જે કપડું હતું એ ફેંકી દીધું અને જજને કીધું કે આ ભાઈ જે સજ્જન માણસ હતા એને આવી વાત કરી કે મને ભલે ફાંસી થઈ ગઈ છે, ભગવાનના ઘરે ન્યાય છે, અન્યાય નથી, પણ આ માણસ જે હતો ચોરી કરી હતી એને એમ કીધું કે મારું કીધું માયનો હોત તો તને ફાંસી ન થાત અને અડધું હોનું મળે, તો હવે આ હોનીને મારવા વાળો અને સોનાની પેટી લઈ જવા વાળો આ ભાઈ છે, સજ્જન માણસ નથી. એકદમ પાકો ન્યાય થઈ ગયો. સજ્જન માણસ હતો એ તો ભગવાનનો પાડ માનવા લાગ્યો અને ઓલો મનની અંદર મૂંઝાવા લાગ્યો કે આહા ભારે કરી, કારણ કે હવે તો આ ખુદ સાંભળવા વાળાએ જજને કીધું એટલે જ કાંઈ બોલાય નહીં, ન્યાય થઈ ગયો. પણ જજના મનની અંદર ડાઘ રહી ગયો કે મેં આને ફાંસી દઈ દીધી હશે આ સજ્જન માણસને. મેં આજ દી લગી કોઈ દી ન્યાય વગર કાંઈ કીધું નથી, મેં આજ દી લગી કોઈ પાસેથી લાંચ લીધી નથી, તો મારાથી ખોટો ન્યાય થાય કેમ? ફાંસી તો ઓલા બીજાને દઈ દીધી, પણ સજ્જન માણસને એક બાજુ બોલાવી અને આ જજે પૂછ્યું કે બીજું બધું તો ઠીક, પણ તે આ શહેરની અંદર કે આ ગામની અંદર કે આ જલમની અંદર તે ક્યાંય ખૂન કર્યું છે? એટલે ઓલો સજ્જન માણસ હતો એ કે હા મેં ખૂન કર્યું છે. કે ક્યાં? તો કે હું અને મારા ધર્મપત્ની બે આ ગામની અંદર રહેવા આવ્યા એટલે એક લુચ્ચો માણસ મારા ઘરે કાયમ આવવા માંડ્યો. એ આવવા માંડ્યો એમાં એક દિવસ હું ઘરે હતો નહીં અને આ માણસ અને મારા ધર્મપત્ની એક પલંગ ઉપર બેઠેલા હતા એટલે મને ક્રોધ ચડ્યો. ક્રોધ ચડ્યો એટલે મેં તરવાર લઈ અને જે લુચ્ચા માણસનું ખૂન કરી નાખ્યું. એ માણસને મેં નદીમાં ફેંકી દીધો. મારા ધર્મપત્નીને મેં રજા આપી દીધી. આ વાતની ગામમાં કોઈને ખબર પડી નહીં એટલે જજ કીધું બરોબર છે, તને ફાંસી તો થાય છે જ, આ સોનીના કેસમાં નહીં, પણ જે તે આ માણસને મારી નાખ્યો એના હિસાબે તને ફાંસી થવાની જ છે, એટલે તને તારી રીતે ફાંસી દેવાશે અને ઓલાને ઓલાની રીતે દેવાશે. એટલે કીધું છે કે ભગવાન કોઈ ખોટું કોઈનું કરતો નથી, ન્યાય અન્યાય ભગવાન હાથમાં જ લઈને બેઠો છે, પણ ક્યારે ન્યાય થાય અને ક્યારે અન્યાય થાય એ કોઈ દી ખબર હોતી નથી.